हेलो बच्चा लोगों, केम छो? मजामा? आराध्य क्लासेस सीटीएम अहमदाबाद में अल्केश सर। 10th गुजराती मीडियम मैथ्स नो जे चैप्टर है बहुपदी, चैप्टर 2 बहुपदी, एनो भाग 16 जोईशुं आपणे। एना फटाफट हवे चैप्टरना एक के बे भाग रह्या छे। हवे देन चलो, निशेष भागवा माटे कोईपण बहुपदी ने, निशेष भागवा माटे कोई एक बहुपदी ने बीजी बहुपदी वडे निशेष भागवा माटे, निशेष भागवा माटे एटले धारो के आ बहुपदी ने आ बहुपदी वडे मारे निशेष भागवी होय ने तो शेष शून्य आवो जोईए, तो निशेष कहेवाय। तो जोईए पहेला, पछी आ बधुं शीखवाडुं तमने, पण पहेला जोई लईए शुं आना वडे आने ભાગવાથી શેષ કેટલી આવે છે એ જોઈ લે। ચલો સ્ટાર્ટ કરું છું। 2x + 3, પછી બધું ચર્ચા કરીએ શું ઉમેરવું શું નહીં ઉમેરવું। પહેલું તો મારો કોન્સેપ્ટ છે નિશેષ ભાગવા માટે, નિશેષ ભાગવા માટે શેષ કેટલી આવી જોઈએ? શૂન્ય, ઝીરો જોઈ લઈએ। ચલો 2x³ જોઈએ છે, આપ્યું છે 2x, એક્સથી x³ ગયો એટલે x² અને 2 થી 2 ગયો, x² ખૂટતું હતું બરાબર। x² × 2x, 2x³ પ્લસ x² × 3 એટલે 3x² માઇનસ માઇનસ કટ, 6x² વધ્યા, 6x² વધ્યા, માઇનસ 5x નીચે ઉતારીશું। 6x² જોઈએ છે, આપ્યું છે 2x, અહીંયા 6x² જોઈએ છે, આપ્યું છે 2x, x અને x² ગયા x, 2 અને 6 ગયા એટલે 3, તો 3x થયા પ્લસ 3x, 3x × 2x, 6x² પ્લસ 3 × 3 × 3 એટલે 9x કન્ફર્મ, માઇનસ માઇનસ કટ, માઇનસ 5x માઇનસ 9x એટલે માઇનસ 14x, આ નીચે આવવા દે, હવે માઇનસ 15 ને, માઇનસ 14x જોઈએ છે, આપ્યું છે 2x, ગયું 2 × 7 = 14 એટલે માઇનસ 7 ખૂટે છે એટલે મૂકી દો, માઇનસ 7 × 2x એટલે માઇનસ 14x, માઇનસ પ્લસ માઇનસ 7 × 3 = 21 પ્લસ પ્લસ ગોન, માઇનસ 15 + 21 એટલે લગભગ 6 વધ્યા। હા જો ભાઈ શેષ તો 6 આવી, ઓહો, તો મારે નિશેષ ભાગવા માટે આ શેષમાં અથવા બહુપદીમાં શું ઉમેરું તો શેષ 0 બની જાય? નિશેષ ભાગવું છે ને મારે, તો શેષ શૂન્ય જ હોવી જોઈએ, તો શું ઉમેરું બોલો? 6 છે એને 0 કરવું હોય તો શું ઉમેરવાનું? તો દોસ્તો શેષ 6 છે, એમાં માઇનસ 6 ઉમેરું, ઉમેરવાનું એટલે પ્લસ ને, પણ કેટલું ઉમેરવું પડશે? માઇનસ 6, ત્યારે જઈને પ્લસ 6 માઇનસ 6 શું થશે? 0 થશે। ખબર પડે છે કે નહીં પડતી? નહીં પડી દોસ્ત, બહુપદીમાં તું માઇનસ 6 હવે ઉમેરી દે। ચાલ આ બહુપદી જે આપી છે ને 2x³ + 9x² - 5x - 15, એ માઇનસ 15ની અંદર માઇનસ 6 ઉમેરી દે, તો બોલ અહીંયા તારો શેષ 0 ના આવે તો મને કહેજે। ખબર પડી કે નહીં? તો બોલો આમાં આને આની વડે નિશેષ ભાગવા માટે બહુપદીમાં શું ઉમેરવું પડે? માઇનસ 6 ઉમેરવું પડે, કેમ કે નિશેષ ભાગવા માટે શેષ શૂન્ય જોઈએ, પણ આ વખતે શેષ શૂન્ય મળી નહીં, કેટલી મળી? 6। તો 6 માં શું ઉમેરું કે શેષ 0 થઈ જાય? તો 6 માં તો મારે માઇનસ 6 જ ઉમેરવા પડે ને, તો શેષમાં માઇનસ 6 ઉમેરતા તે બહુપદીની શેષ શૂન્ય બને છે, અને ત્યારે કહી શકાય કે બહુપદીને આ બહુપદીને આની વડે નિશેષ ભાગી શકાય છે। બોલો ડન કે નહીં? કોઈ કોઈ લોચો હોય તો મને જણાવો, કન્ફર્મ? બહુ જ સરસ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે। બીજો ભાગ, બીજું પેજ લઈ લઉં છું, એક જ મિનિટ દોસ્ત, બીજું પેજ લઈ લઉં છું। ચાલ ભાઈલા આગળ વધું। આને આની વડે નિશેષ ભાગવા માટે બહુપદીમાં શું ઉમેરવું પડે જોઈ લઈએ। પહેલાં ભાગાકાર તો કરું, x² + 4x + 2, x² + 4x + 2 અને x + 3। ચાલો x² જોઈએ, x આપેલો છે, x ખૂટે મૂકી દે અહીંયા, x × x x² x × 3 3x માઇનસ માઇનસ ગોન, 4x - 3x x અને આ +2,
એક્સ જોઈએ છે અને એક્સ આપેલો છે, ખૂટે શું? વન. પ્લસ વન મૂકી દે, એક ગુણ્યા એક્સ, એક્સ એક તરી ત્રણ, માઇનસ માઇનસ ગયું, ટુ માઇનસ થ્રી એટલે માઇનસ વન. ભાઈ તારી શેષ તો માઇનસ વન આવી, એમાં શું ઉમેરું તો શેષ શૂન્ય થાય? જો શેષ શૂન્ય થાય તો જ હું કહી શકું ને કે આ બહુપદીને આની વડે નિશેષ ભાગી શકાય. તો દોસ્તો શેષ આપી છે માઇનસ વન, એમાં પ્લસ સરવાળો જ કરવાનો છે. માઇનસ વનમાં વન ઉમેરી દઉં તો જવાબ શું આવી જાય? ઝીરો. તો આમ અંતુ હા, આ બહુપદીમાં વન ઉમેરી દે, જે એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ટુ આપ્યું છે ને, વન ઉમેરીને એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ થ્રી કર અને હવે ભાગાકાર કરજે, તારો જવાબ ઝીરો જ આવશે, હે ને? તો ચાલ, આ બહુપદીમાં એક ઉમેરતા બહુપદી આવું લખી દેવાનું, અને એક્સ પ્લસ થ્રી વડે નિશેષ ભાગી શકાય. ફૂલ ડન છે કે નહીં? અને તારે આ વિડીયો પોઝ કરીને એક દાખલો ગણવો હોય તો હું આપી દઉં છું, જોઈ લે. એક્સ સ્ક્વેર પ્લસ એટ એક્સ પ્લસ સેવન્ટીનને એક્સ પ્લસ ફાઇવ વડે નિશેષ ભાગી શકાય અથવા ભાગવા માટે બહુપદીમાં શું ઉમેરવું પડે? બોલ ભાઈ. જોઈ લે, હા, વિડીયો પોઝ કર અને આ એક કામ કર, આનો કમેન્ટ બોક્સમાં એન્સર લખજે, આનો જવાબ કમેન્ટ બોક્સમાં લખજે, જોઉં છું કેટલું આવડે છે તને. એક દાખલો હજી કહું તને દોસ્ત, ખરેખર હું લખું છું દાખલો, મસ્ત લેવલવાળો છે. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ નાઇન, બહુપદીમાં શું ઘટાડતા તેને એક્સ પ્લસ થ્રી વડે નિશેષ ભાગી શકાય? આવું મને કહ્યું છે. ડન છે? ચલાવવા દે. શું ઘટાડતા? હો દોસ્ત, કોઈ વાંધો નથી. તારો પહેલો ફોકસ તો શું હોવું જોઈએ? આ એક્સ પ્લસ થ્રી લખ અને આ બહુપદી લખ, એક્સ ઘન પ્લસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ નાઇન, બધું થઈ પડશે, હે ને? ઉમેરતા કીધું તો અલ્યા પ્લસ મૂક્યું છે, ઘટાડતા કીધું માઇનસ મૂકીશું, કંઈક કરીશું. ચાલ, એક્સ ઘન અને એક્સ, એક્સ ઘન જોઈએ છે, એક્સ આપ્યું છે, કટ કટ એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ, એક્સ ઘન, એક્સ સ્ક્વેર ગુણ્યા ત્રણ, ત્રણ એક્સ સ્ક્વેર, માઇનસ માઇનસ, કટ કટ, ઝીરો ઝીરો. ચાર એક્સ નીચે ઉતારું અને નવ નીચે ઉતારું છું. આ ફોર એક્સ જોઈએ છે ને, એક્સ આપ્યું છે, ચાર બાકી રહ્યું, ચાર, ચાર ઇન્ટુ એક્સ, ચાર એક્સ પ્લસ ચાર ઇન્ટુ બાર, ચાર તરી બાર, માઇનસ માઇનસ કટ, નવ માઇનસ બાર એટલે માઇનસ ત્રણ. બરાબર છે કે ખોટો જ નથી ને દોસ્તો? થોડુંક દાખલામાં હવે શું શેષ આવી માઇનસ ત્રણ, ધ્યાનથી સાંભળજો. શું ઘટાડું? બોલ, શેષ બહુ ઈમાનદારીથી શાંતિથી સમજજો. હું અઘરો દાખલો લીધો છે મેં, શેષ માઇનસ ત્રણ છે, એમાં શું ઘટાડું? માઇનસ ઘટાડું એટલે માઇનસ, શું ઘટાડું? બોલ, શું સંખ્યા લખો અહીંયા? સર માઇનસ ત્રણ લખું, આ માઇનસ ત્રણ તો આવ્યો શેષ, એમાં શું ઘટાડું? ઘટાડવાની નિશાની માઇનસ છે, કઈ સંખ્યા લખું? સર માઇનસ ત્રણ જ લખવી પડશે. કઈ રીતે? જુઓ, આ માઇનસ ત્રણ, માઇનસ માઇનસ પ્લસ ત્રણ અને ઝીરો, એટલે માઇનસ ત્રણ ઘટાડતા બહુપદીને એક્સ પ્લસ ત્રણ વડે નિશેષ ભાગી શકાય. ફૂલ ડન છે? ખબર પડી કે નહીં? તને શું લાગે, અહીંયા ત્રણ કરું, પ્લસ ત્રણ કર્યું તો શું થાત? માઇનસ ત્રણ માઇનસ ત્રણ તો માઇનસ છ થઈ જાય. ઘટાડવાનું છે દોસ્ત, ઘટાડવાની નિશાની માઇનસ, ઉમેરવાનું હતું તો પ્લસ નિશાની હતી ને, ઘટાડવાની નિશાની માઇનસ. તો આ જે શેષ વધ્યો માઇનસ ત્રણ, એમાં શું ઘટાડું? માઇનસ શું ઘટાડીશ? માઇનસ ત્રણ જ ઘટાડીશ. અરે ભાઈ, માઇનસ ત્રણ આવી ગયો છે, એમાંથી શું ઘટાડું તો ઝીરો થઈ જાય? તો માઇનસ ત્રણે ત્રણ ઘટાડી દઉં ને, સમજ વાતને? હા હા, ડન. તો આ ઝીરો આવ્યો.
બોલ ડન છે કે નહીં. તો આ રીતના દાખલાઓ છે દોસ્તો, તમારા સિલેબસમાં છે, એક્સ્ટ્રા દાખલામાં છે, ક્યારેક પૂછાય ક્યારેક ના પૂછાય એવું બી હોય છે, પણ આપણે તૈયારી કરીને રાખવાની હોય છે. ડન છે, બોલ કેમનું રહ્યું? પછી તમને એવું નહીં થાય પેપર અઘરું નીકળ્યું, નામ નીકળ્યું, તેમ નીકળ્યું, ના ડન ને, ક્લિયર ને? ચલા ને પ્રેક્ટિસ પેપર મૂકીશ, ચિંતા ના કરતો. આ નાના નાના ભાગલાઓ છે પણ ચલાવવા જરૂરી છે. કન્ફર્મ બોલ. બીજું આનંદમાં એકદમ, શું ચાલે છે લાઈફ? સેટલ પાક્કું ને? બસ બસ, મારા તો એકદમ મજામાં, ચિંતા ના કરતો. તમે બધા જોડે છો ને એટલે મને કોઈ ટેન્શન નહીં. ચાલ બોલ. એક નાનું ઊંઘતું સોંગ થઈ જાય પછી વિડીયો પૂરો કરીએ. થયું, બોલ ફટાફટ બોલ. મણિયારો મણિયારો, મણિયારો મણિયારો, મણિયારો મણિયારો, શું કરો ને ભાઈ હે, મણિયારો નાનેરો બાળ, એ હોવે હોવે. ચાલ ચાલ, થેન્ક યુ વેરી મચ. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ શેર કરો, તમારા મિત્રોમાં દો, બધાને આપો વિડીયો કે ભાઈ જો આ વિડીયો છે મારા સરનો, આમ તેમ ફલાણું નીકળું, હે ને? ચલો થેન્ક યુ વેરી મચ, મળીએ. Take care.